નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો અર્થસત્તા અને હું છું દીપક આસર. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ટેક્સ પેયરની સુવિધા માટે તેના નિયમોમાં થોડા બદલાવ કર્યો છે અને હવે પછી ટેક્સ પેયર પાન નંબરની જગ્યાએ આધાર નંબરનો યુઝ કરી શકશે. એટલે કે પાન નંબર નહીં હોય તો આધાર નંબર ચાલશે. ઇન્કમ ટેક્સ એક્ટ 1961માં સંશોધન કરવામાં આવ્યું છે અને તેના કારણે આ શક્ય બન્યું છે. ચલો, સારી વાત છે, ટેક્સ પેયર માટે એક સુવિધા ઊભી થઈ છે. પણ જાણી લેજો, આ સુવિધાની સાથે એક પેચ પણ જોડાયેલો છે. શું છે આ પેચ એ વિશે પણ સમજી લો. જો સમજી લેશો તો ઈઝી રહેશે, ને નહીં સમજો તો અનેક ગણી ફાઇન ભરવી પડશે. એટલે પહેલાં જાણી લઈએ કે આ પેચ શું છે. ઇન્કમ ટેક્સ વિભાગનો નવો નિયમ કહે છે, જે દસ્તાવેજોમાં પાન નંબર જરૂરી છે તેની જગ્યાએ હવે 12 આંકડાનો આધાર નંબર હશે તો ચાલશે, પાન નંબરની જરૂર નહીં રહે. બરાબર છે, આટલું તો સમજી લીધું. હવે આગળ જાણો. જેમ કે ITR મતલબ કે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું હશે, નવું બેંક અકાઉન્ટ ખોલાવવું હશે, ડીમેટ અકાઉન્ટ ખોલાવવું હશે, મ્યુચ્યુઅલ ફંડ અથવા બોન્ડ્સમાં રોકાણ કરવું હશે, ખરીદી કરવી હશે વગેરે વગેરે બાબતોમાં પહેલાં પાન નંબર ચાલતો હતો. પાન નંબર વગર આ બાબતો શક્ય નહોતી. હવે તેની જગ્યાએ આધાર નંબર યુઝ કરી શકાશે. પણ આ વિવિધ બાબતોના જે દસ્તાવેજો છે એમાં ક્યાંય પણ તમે ભૂલમાં ખોટો આધાર નંબર ફિલ કરી દેશો તો તમારે ફાઇન ભરવી પડશે. શું હશે આ ફાઇન એ પણ સમજી લઈએ. હવે આગળ જાણી લઈએ કે કઈ કઈ જગ્યાએ કેટલી કેટલી ફાઇન ભરવાનું થશે. જો આ નહીં સમજો તો ખૂબ બધી ફાઇન ભરવી પડશે. આગળ જાણો. આમ તો આધાર કાર્ડ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેને આપણે UIDIA તરીકે ઓળખીએ છીએ, તેણે જારી કરેલો છે. પણ ફાઇનનો જે નિયમ લગાવવામાં આવ્યો છે એ ઇન્કમ ટેક્સ વિભાગે જોડેલો છે. આ નિયમ મુજબ તમે એક વખત કોઈ પણ દસ્તાવેજમાં ખોટો આધાર નંબર ભરી દેશો તો સીધી 10,000ની ફાઇન ભરવી પડશે. તમને 10,000નો ફાઇન લાગી જશે. આટલું જ નહીં, આગળ સાંભળો. નિયમોમાં શું શું ફેરફાર થયા છે એ પણ જાણી લો. જો તમે કોઈ ખાસ ટ્રાન્ઝેક્શનમાં પાન નંબર આપવામાં અસમર્થ હશો તો પણ 10,000 રૂપિયાનો ફાઇન થશે. હજુ આગળ સાંભળો. આ ઉપરાંત ક્યાંય બાયોમેટ્રિક આઈડેન્ટિટીને ઓથેન્ટિકેટ કરવાની હશે ત્યારે એકલો આધાર નંબર કામ નહીં લાગે. આ વખતે તમે બાયોમેટ્રિક આઈડેન્ટિટીને ઓથેન્ટિકેટ નહીં કરી શકો, પ્રૂવ નહીં કરી શકો, ફેલ જશો તો પણ 10,000 રૂપિયાનો ફાઇન ભરવો પડશે. હજુ આગળ સાંભળો. આ ઉપરાંત કોઈ બેંક અથવા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ પાન કે આધાર નંબરને ઓથેન્ટિકેટ કરવામાં ફેલ જશે તો આ બેંક અથવા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશને પણ 10,000નો ફાઇન ભરવો પડશે. હજુ એક જરૂરી વાત, આવી દરેક ભૂલો પર તમને 10,000નો ફાઇન લાગતો જશે. એટલે કે એક ભૂલ નહીં, જેટલી ભૂલ કરશો એના પર 10,000નો ફાઇન લાગી જશે. ઉદાહરણ તરીકે, તમે ફોર્મમાં 2 વખત આધાર કાર્ડ નંબર ખોટો નાખ્યો છે તો 2 વખત ફાઇન લાગશે. એટલે કે 20,000 રૂપિયાનો ફાઇન તમને લાગશે. એટલા માટે અમે તમને ચેતવી રહ્યા છીએ કે હવે પછી ક્યારેય પણ તમે આધાર નંબરનો કોઈ દસ્તાવેજમાં યુઝ કરો ત્યારે તેને 2 વખત નહીં, 10 વખત ચેક કરી લેજો. કારણ કે જો તમે ખોટો આધાર નંબર નાખ્યો હશે અને ગરબડ કરી હશે તો ફાઇન લાગવાનો લાગવાનો અને લાગવાનો. તેના કરતાં 10 વખત ચેક કર્યું હશે તો ફાઇન નહીં લાગે. ધન્યવાદ. વર્ષોથી વપરાય છે, વર્ષો સુધી વપરાશે, સુગમની ચીજ ને લોકો હશે હશે ખાશે. લસ્સી સુગમની, મઠો સુગમનો, સુગમનો ચોકોબાર, ગુલાબ જાંબુ, મલાઈ પેંડા, બરફી પહોંચે દ્વારે દ્વાર. આઈસ્ક્રીમ સુગમનો, શ્રીખંડ સુગમનો, સુગમની કાજુ કતરી, કાજુ અંજીર રોલ સુગમનો. દિવાળી હોય કે હોળી, હોય ઈદ કે હો ક્રિસમસ, સુગમની મીઠાઈ ખાઓ, મસ્તીમાં આવી જાઓ. બરોડા ડેરી, સુગમનો ટેસ્ટ બેસ્ટમાં બેસ્ટ. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે dilokasatta.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.